गुड मॉर्निंग। धोरण 9 विषय विज्ञान प्रकरण नंबर 15 ની અંદર અગાઉના વિડિયોમાં આપણે અન્નસ્ત્રોતોમાં સુધારણાની પ્રસ્તાવનાનો અભ્યાસ કરી ચૂક્યા છે। આજે આપણે 15.1 માં પાક ઉત્પાદનમાં સુધારણા વિશે અભ્યાસ કરીશું। ઊર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે। તો ઊર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે। તો ઊર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે। ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી કાર્બોદિત મળે છે। તો ધાન્ય પાકોમાંથી આપણને કાર્બોદિત મળે છે। કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે। તો કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે। તેલીબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાય, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થશે। તો તેલીબિયા જેમાંથી તેલ નીકળતું હોય એવા પદાર્થોમાંથી આપણને ચરબી મળે છે। શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ સાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે। શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ સાર મળે છે અને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે। ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ એટલે કે ઓટ અથવા સુદાન, ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે। ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન, ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે। અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 1, અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કઠોળ, અનાજ, દાળ અને ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો ધાન્ય પાકોમાંથી આપણને કાર્બોદિત મળે છે, કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે અને ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? વિટામિન અને ખનિજ સાર મળે છે। તો ધાન્ય, કઠોળ અને ફળોમાંથી આપણને શું મળે છે? તો તમારે લખવાનું, ધાન્ય પાકોમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી વિટામિન અને ખનિજ સાર મળે છે। વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે। વિવિધ પાક માટે આપણને તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે। તો વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે, જેનાથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમનું જીવનચક્ર પણ પૂરું કરે છે। પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે। પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે। પુષ્પસર્જન એટલે કે પુષ્પ ખીલવું, પુષ્પસર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે,
तो लीली वनस्पतियों सूर्यना प्रकाश में प्रकाश संश्लेषण द्वारा पोतानो खोराक बनावे छे। अने लीली वनस्पतिओ जारे प्रकाश संश्लेषण करे छे त्यारे कार्बन डाइऑक्साइड वायुनो उपयोग करे छे अने ऑक्सिजन वायु मुक्त करे छे। केटलाक एवा पण पाक छे के जे आपणे वर्षा ऋतुमां उगाड़े छे। वर्षा ऋतु एटले के चोमासामां तेने खरीफ पाक कहेवामां आवे छे। तो केटलाक एवा पण पाक छे जे आपणे चोमासामां एटले के वर्षा ऋतुमां उगाड़ीए छे तेने खरीफ पाक कहेवाय छे। खरीफ पाकनी खेती जूनथी शुरुआत थई ऑक्टोबर महीना सुधी थाय छे। तो खरीफ पाकनी खेती जूनथी शुरुआत थई ऑक्टोबर महीना सुधी थाय छे। केटलाक पाक शियाळानी ऋतुमां उगाड़ाय छे जेने रवि पाक कहे छे। तो केटलाक पाक शियाळानी ऋतुमां उगाड़ाय छे जेने रवि पाक कहेवामां आवे छे। तो रवि पाक नवेम्बर थी एप्रिल महीना सुधी उगाड़वामां आवे छे। आ पाकने रवि पाक कहे छे। डांगर सोयाबीन तुवेर मकाई कपास मंग अने अड़द खरीफ पाको छे। डांगर सोयाबीन तुवेर मकाई कपास मंग अने अड़द खरीफ पाको छे એટલે કે ચોમાસાની ઋતુમાં થાય છે એના માટે એને ખરીફ પાકો કહેવામાં આવે છે। ઘઉં ચોખા વટાણા રાય અને અળસી રવિ પાકો છે। તો ઘઉં ચોખા વટાણા રાય અને અળસી એ શિયાળામાં થાય છે એના માટે રવિ પાકો તરીકે ઓળખાય છે। ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે। ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે જ્યારે અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે। તો અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો આપણને જોવા મળે છે। ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમય પ્રણાલીઓની એટલે કે પદ્ધતિઓની બાબતમાં વિચારીએ તો આપણે તેઓને ત્રણ ચરણોમાં વહેંચી શકાય છે। સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કેળવણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવો। આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગોમાં વહેંચેલ છે। ખેતીની અંદર ખેત ઉત્પાદનમાં આપણે જો સુધારણા લાવવું હોય તો 3 બાબતોનો ખાસ ધ્યાન રાખવું। તો આપણે જોયું કે સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવો। તો આ બાબતો ધ્યાનમાં લઈએ તો પાક ઉત્પાદનમાં આપણને ચોક્કસ સુધારણા મળે છે અને આપણને ગ્રોથ જોવા મળશે। તો આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચે આપેલ વર્ગોમાં વહેંચેલ છે। તો તમે જોઈ શકો છો પાકની જાતિઓ એટલે કે વેરાયટીમાં સુધારણા કરવી, તો પાકની વેરાયટીમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને
પાક સુરક્ષાનું પ્રબંધન કરવું એટલે કે વ્યવસ્થાપન કરવું। તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ।